જી મહારાજા, આ રાજ્યની અંદર મારું શું કામ પડ્યું? આપણા રાજ ની અંદર આજ કો મહેમાન ગતિ કરવા માંગે છે, માટે રાજ ની ડેલી નોકરી કરું, મંદિર આવવા દઉં, માચું તો હું પણ એક મસરું નો આવવા દઉં, તમે આરામ કરો, હું શોકી ફેરો ચાલુ કરું, તમારી જેવા મહારાજા મારી કડક હુકમ છે, અંદર નો માણસ કોઈ બહાર નહીં, બહાર નો માણસ કોઈ અંદર નહીં. અમારા મહારાજા ને સૂર્યદેવ પર ઝાંખ લાગી, સીતારામભાઈ ને. સીતારામભાઈ બોલો. બસ તમારું જ કામ છે. બોલો બોલો, તમારું નામ શું છે? મારું નામ છે અહીંયા રાજાનો પ્રધાન. હે? રાજાનો પ્રધાન છું. પ્રધાનજી? હા. તો પ્રધાનજી, હા, આ ચૂ નગર છે અને કોણ રાજા રાજ કરે છે? હવે એનું કારણ છે કે હું નવો મુકાણો, ખબર ને ક્યુ રાજ છે? પુસ્તાવો ની પુસ્તાવો ક્યુ રાજ છે? હા, અરે બાપુ નું નામ હોતે વાંધો, તમારે રાખવું છે? ના ભાઈ ના. મહારાજા ને ઘણી ખંભા. મહારાજા, આ ક્યુ નગર કહેવાય? અરે પ્રધાનજી, આ પિંગલગઢ નગરી છે, રાજા આપણી હારે આ રાજ કરે છે. જેવો હુકમ બાપુ, ખબર નથી એટલે પૂછવા આવ્યો. આ પિંગલગઢ નગરી છે અને પઢિયાર રાજા રાજ કરે છે. અરે પ્રધાનજી, જી, જો પિંગલગઢ નગરી હોય હોય અને રાજા પઢિયાર રાજ કરતા હોય, હા, તો તમારા મહારાજા ને જઈને કહી દો, કહી દઉં કે દાદા અંદર આવવાની રજા માંગે છે. કોણ? દાદા. તાર ઘર નો જણમ દાદા? પ્રધાનજી, હા, તમારો દાદા, હા, તમારા બાપ નો હું દાદા અને એના બાપ નો હું દાદા. અમારા દાદા ને અમારા બાપ ના દાદા ને એના દાદા, તે અમારા ખાનદાન માં કેટલી લીટો કરી ગયો બાપા. પ્રધાનજી, હા જી, તમે જી છો ને, હા, એ નહીં તો અમે ગોર દાદા છે. કે ભૂદેવ છો? હા. અરે દાદા, તમે તો મારી એવરેસ્ટ તોડી નાખી આવ, ગોર દાદા છો એમ ને? આ તો અમારા હાથ પેઢીના દાદા હસા. લ્યો મહારાજા, કોઈ ભૂદેવ આવ્યા તમને મળવાની રજા માંગે, તમે કહેતા હોય તો અંદર આવવા દઉં. હે પ્રધાનજી, હે ભૂદેવ, કોઈ રાજ ભૂદેવ હોય તો અમને રાજમાં ખુશી ખુશી આવવા દો. હા, ને જો રખડતા ભગડતા હોય તો એને સપટી કી કાપી દિલ્હીથી રવાના કરી દો. જેવો હુકમ બાપુ. અય ગોર દાદા, તમે રાજગોર છો પછી કોઈ ખહુરિયા? પ્રધાનજી, તમને કેવા લાગીએ? તમને કેમ ખબર પડે? રાજગોર હોય તો જ મેં રાજમાં આવ્યા હોય. રાજગોર છો? હા. ખાઈ ખાઈને કેવો છો મહારાજા? એ પણ રાજગોર છે ને, તાજે તાજા. હોય પ્રધાનજી, અમને રાજમાં આવવા દો. જેવો હુકમ બાપુ. બાપુ, ઉતાણી હોય કે પગાર નું આમ તેમ થાય એવું ખરું? ધક્કા વધી જાય. રાજભર હોય પધારો. જી મહારાજા, આ ભૂદેવ છે. ભૂદેવ? આ અમારા મહારાજા છે. અરે પિંગલગઢ ના રાજા વડિયાર ને આ ભૂદેવ નમનો કરે છે. અરે ભૂદેવ, રાજા વડિયાર તમને નમનો કરે છે. અરે ભૂદેવ, આપ તમે ક્યાંથી આવો છો અને આજ મારા રાજ ની અંદર આજ તમે શું કાર્ય લઈને આવી રહ્યા છો? હા મહારાજા, આવો છું તો ભોકરણગઢ થી, પણ ભોકરણગઢ ના રાજા અજમલ, એમની દીકરી સગુણા, એમના લીલોડા શ્રીભલભાઈ અને અહીંયા સુધી આવ્યો છું મહારાજા. અરે ભૂદેવ, તમે ભાન કેટલા છો? અને એ રજવાડા ની વાત તમે આ રજવાડા માં કરો, નીકળો પોસા પછી નકરું અંધારામાં લઈ જઈને ઘોનારી નાખે. પ્રધાનજી, તમારા મહારાજા નું નામ લેતા અમારા મહારાજા કેટલા ગરમ થઈ ગયા. હે? ઈ કેમ ગરમ રે? એ ગરમ જ રે ને, એક રજપૂત છે. એ રજવાડા ની વાત તમે આ રજવાડા માં કરો, વાત ગરમ ન થાય તો નરમ થાય.
પણ એલા ભાઈ એની કરતા તો તમે વધુ ગરમ છો. તમને એની વરાળ ન લાગે? એટલે વરાળ તો ડેલ્લી નીકળે. આ તો હું ત્યાં બેઠો હું ની રીતે ગરમ થાવ. પ્રધાનજી પણ અમને એવી ખબર નહોતી એની કે તમારા મહારાજા પોકરણગઢમાં આવી અને બાવળિયા વાવી જાય એવી. તમને ખબર નથી તમે બાવળિયામાં થઈને આવો. સમજ્યા પ્રધાનજી? હા અહીંયા આવો તો ખરા. બોલો. પણ બીજું બધું તો ઠીક. હા પણ આ તમારામાં અને આ બાપુમાં કેટલો ફેર છે જોવો તો ખરો. ફેર જ હોય ને એના બાપુ બીજા ને મારા બાપુ બીજા. એલા એમ નથી કેતો. એને માથે જો કેવો મુંગટ બાંધ્યો અને કેવું ઝપકાય. હા તમારે જો થોડું ઘણું તપકાય તો છે પણ તમારે માથે મુંગટ તો હોવો જોઈએ ને. અરે મારે મુંગટ પહેરવાની કોઈ જરૂર નથી. મહારાજા મારી ઉપર ખુશખુશાલ થઈ ગયા. અમેરિકાથી ડાયમંડ વાળી પાઘડી લાવ્યા. અમેરિકાથી? આવ કેમ અમેરિકા? ત્યાં જાય ને. શું લેવા? ઘોષણા કરવા માટે. ઘોષણા એટલે? એટલે મોટા મોટા માણસો હોય ને એને અરે પરિસાય. પરિસાય? પરિસાય એટલે? એટલે તારે જવું કેટલે? એટલે જ પાઘડી ને જોઈ નહીં. ઓ ભાઈ માગતા નહીં. ન માગવું. અમારા મહારાજા લાવ્યા એમ. બહારના દેશની છે. પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપનીની. કંપની હારી લ્યો. ઉસી ઉસી મારકો મારે લાવે. માગતા નહીં. ન માગું. મહારાજા લાવ્યા હમણાં લાવ્યા. જઈ લ્યો. પ્રધાનજી પાઘડી એટલે પાઘડી હો તમારી. પાઘડી એટલે પાઘડી. આ બે શું છે? ઈ છે બે ભૂંગળા હેના માથા ઉપર બાંધી હોય. 108 ડિગ્રી તાપ પડ્યો હોય. પડ્યો હોય તો તવાડા આ ભૂંગળા માંથી નીકળે. સિસ્ટમ વાળી. હા આ ભૂંગળું છે. ઈ બહુ વરસાદ હોય, વાવાઝોડું છું હોય, વાતાવરણ ખરાબ હોય અને ઉપરથી આગાહી હોય કે વરસાદ બે ત્રણ થી બહાટો બોલાવશે, વરસાદ આવે તો પાણી એ ભૂંગળા માં પડે. ફૂલ સિસ્ટમ. ઘણી ઘણી ટીવી માં કેમ રિમોટ આવે? આમાં રિમોટ આવે. આમાં હોતે? હા હા છે ને. આ એનું બટન છે. બટન એ હારું. તો આમ કરો ને એટલે આ એક ઠેકાણે ભેગી થાય. ભેગી થાય થઈ રિમોટ બહાર નીકળ્યું. નીકળ્યું એ પાઘડી અવાજ હેનો આવ્યો? બેરિંગ નો. બેરિંગ નો. હા આમ કરો એટલે પછી એટીએમ નમ નોકી નોકી ફેલાય. કેમ આજ કમારો? ધીમે ધીમે ફેલાય એનું કારણ છે કે રિમોટ માં સો હાથ ગાંઠ્યું છે. રિમોટ માં ગાંઠ વળી કેમ ને? તો હોય જો રિમોટ. હા તમારે મગાવવી? નહીં મગાવવાની. ફૂલ લંબાઈ? ઓ નહીં નહીં. હાઈટ નો પન્નો. એ વાત તમારી હાસી છે. માથા પર બાંધી લો. બાંધી લો. નગર મહારાજ આખી જાય પાછા. એટલે આમ જુઓ હવે તમે એ રજવાડાની વાત આ રજવાડામાં ન કરતા એમ. હા પ્રધાનજી. હા તમારા મહારાજ નો મગજ કેવો છે? એનો મગજ છે ગોલર મરચા જેવો. તો તમારો મગજ કેવો હોય છે? અમારો મગજ છે તીખી મરચી જેવો. પ્રધાનજી મારે મગજ કેવો હોય છે? કેવો હોય છે મને નથી ખબર એટલે તને પૂછું કેવો હોય છે. તારે મગજ જ નહી નગર તો સમજી ન જા. પ્રધાનજી મારે મગજ કેવો છે તને ખબર છે? કેવો કેવો છે? કેવો છે? આદુ જેવો. આ તે સામા નાખી નાખ્યો અને પીધા કરો. સામા નાખી નાખીને પીધા કરો. પ્રધાનજી આ ઘડી તમારા મહારાજા ટાટા પડી જાય એમ. છેલ્લી વાર પૂછતો પૂછતો વાત બને તો ઠીક છે. નકર તમે તમારી રીતે નીકળી જાયો. નકર હું મારી રીતે નીકળી જાય. નહીં નહીં તારે મારી આરે આવવાનું છે. નહીં પૂછતો પૂછતો. મહારાજાને ઘણી ખમ્મા. એ તો ગોરદાદા પૂછે છે મહારાજા ક્યાં છે. મેં કીધું સિંહાસન ઉપર એઠા થોડા હોય. ઉદેવ કાળો કકડાટ કરે છેલ્લી વાર મળી ગયો. નહીં શાંતિ રાખો. હવે તું મોટા માંથી ફાટ નહી તારો બાપુ યોધા. અરે મહારાજા જો આ વાત તમે મંજૂર નહીં કરો તો આ બધે બ્રહ્મચર્ય કરશે. એ બ્રહ્મચર્ય નો પાપ તમને અને તમારા પિંગલ ગઢ ને લાગશે. અરે આ તમે બ્રહ્મ નું સંતાન છો અને આજ મારા રાજમાં આવ્યા છો. હે માટે રાજા બડિહાર આજ લા સાર્થ ને ઉભો છે
રાજકો રાજપૂતો સંતા નહી હોત ને તમારી સિંહોરી તલવાર થી હેમના ધરતી માં સક જુદા કરી આને મારા ગઢના કાંગરે લટકાડી દે મટ મારા રાજ માં થોડી વાર બિરાજ બન થાવ હું મારા બેટા પ્રતાપ ને બોલાવી આ લીલુડા સિંહળ જિલાઉ છું આર પ્રધાનજી રાજા હું તમારા શરણ માં છું રાજ માંથી બેટા પ્રતાપ ને બોલાવો જેવો તમારો હુકમ બાપુ તમે આસન ગ્રહણ કરો ના પડી હતી કે એ રજાડાની વાત તમે આ રજાડામાં કરો માં અમારા મહારાજા ધોમ ગરમ થઈ ગયા શાંત થઈ જાઓ બાપુ એકદમ શાંત થઈ જાઓ એટલો બધો કરો બાપુ હારો નહીં મારે હામું નો જોવો તો કઈ નહીં તમારા શરીર હામું જ જોઉં એ ભલે ને કે મેં કોઈ દી કઈ કીધું હું તો તમારો કુતરો કેતા હોય તો બહુ તમારે આટુંથી મારે કુતરો બનવું પડ્યું પ્રધાનજી હા કેમ અવાજ બરોબર છેલ્લે છેલ્લે ગલુડિયું બનવું પડ્યું ગલુડિયું નો અવાજ આવ્યો નહીં બરોબર હે હા પ્રધાનજી બાપુ એ હું કીધું કોર ને બોલાવાનું કીધું તે બોલાવો હા તો બોલાવી નાખો હાલો એ આજે પ્રધાન બોલાવે આપણે 20 સ્વર્ણના વેર એટલું નહીં પણ 22 વર્ષના બોલા માટે લીલા શિફોર તો પ્રતાપ કદાપી ને શિકારે હરીને બેટા પ્રતાપ એ તો હું પણ જાણું છું બેટા પણ પેલા આપણે દીકરી લેવું અને પછી વેર લેવું એ માટે શિફોર શિકારી લ્યો અરે હા વિતાશ્રી નથી જેને જેને તે જેણે એવા કે બટિયાર પર સામે ટકી રહેવા માટે લીલા શિફોર જીલવા
તૈયાર છો? હું તૈયાર છું. જઈ જાઉં. અરે આમ હું જોઉં માં પ્રધાનજી. શું છે આ? કોણ? તમે કોને બોલાવવાનું કીધું હતું? આપણે તો કુંવર ની વાત હતી ભાઈ. આ કુંવર જ છે કઈ કપા ગાડી વાળો ને? આ જોતા નહીં બધું ફર્નિચર કર્યું હી તો પ્રધાનજી. હા અમારે જોવા પડે. હા તે જોઈ લો. કારણ કે દીકરી દેવી. અમે ક્યાં કીધું દીપડી દેવી? જોઈ લો ની અમે બહુ હલાવવામાં ભાઈ. હું સેટિંગ વિખાઈ જાય એટલે આમાં સેટિંગ. હા તે જોતા નહીં આ ફર્નિચર કર્યું બધું. પ્રધાનજી બોલો. બીજું બધું તો ઠેક. હા પણ થોડોક નાકમાં વાંધો હોય એવું લાગે. નાકમાં? હા કેમ ગુંગા છે એટલે હુકરા એમાં ગુંગા જ હોય. પણ નાકમાં તો બીજું હોય ગુંગા હોય વધી વધીને હેડા હોય ત્રીજું કઈ ઉત્પાદન થાય એટલે એમ નથી કેતો. તો નાક થોડોક લાંબુ હોય એવું લાગે. નાક લાંબુ? એ વર્ષથી નોકરી કરો તો મને ખબર નહીં નાક લાંબુ. બે ઇંચ ને ચાર પોઈન્ટ દાદા તમારો અંદાજ પાકો કેવા પૂરતી થોડું કેવું નાક લાંબુ છે. હવે શું કરશો? એમાં કરવાનું શું હોય? શાંતિ રાખો લગ્ન થાય એટલે સેન્ટરમાં આવી જાય એવું છે. તો પ્રધાનજી હા તમારા મહારાજાને જઈને કહી દો કે મુરીચો આપણને ગમે છે. આ તો બોલો વાજબી ભાવ. હર પ્રધાનજી. આજી મહારાજ હું કપાટ ના વેમમાં હતો. મહારાજને ઘણી ગમ્મા. ગોરદાદા કહે છે કે મુરીચો મને પસંદ છે. આર્યો આ લેતા દે. ઘણી ખમજો રિઝલ્ટ નથી. હર પ્રધાનજી. દેવદેવનું કેવું એમ થતું હોય દેવદેવને કહો કે લીલુડા સી પણ જીલાવી દે. હે ગોરદાદા જો તમને કુંવર ગમી જાય હોય તો સાતો સાત લીંબુ સુધારી જો. લીંબુ નહીં કીધું એલા. શું કીધું? પુષ્પભાઈ બાપુ તમે શું કીધું? સમજી જો સમજી જો. તમને કુંવર પસંદ હોય તો સાતો સાત લીડુ શ્રીફળ સ્વીકારતા જાઓ. હું ઉતાવળમાં સમજો લીંબુ સુધારતા જાઓ. લીંબુ ને શું કરું? મારે એમ કે બાપુને શરબત પીવું હોય છે. એ વાતે હશે. એ આવા લીલુડા નાળિયેરા પ્રતાપ તમે રોજલો રે. અમારે મે સાટા ની ઉપાધિ ની. પ્રધાનજી તમારા રાજમાં નથી ગોર. ગોર તો હોય જ ને. ત્યાં જા સમો લગ્ન માં.
કેમ સમો લગ્ન માં? કારણ કે અમારા ગોરદાદા છે ને, છૂટક છૂટક લગ્ન નથી કરતા, એકારે ગાણું કાઢ નાખે. વાત એ હશે, આ કામ તમારે કરવાનું છે. કઈ વાંધો નહીં, બરાબર છે, બધું કામ કરી નાખો. એ આવા પેલા રે, એ બના રે મોર દેવ પેરા રે. આવજો, આવજો તારે.
સ્થાનજી. જી ગુરુદાદા. તમામ કામ પતી જશે ને હવે કઈ પતાવવાનું હોય તો જો. પૂછતો મહારાજા, તમામ કામ પતી ગયા છે અને ભૂદેવ ઘેર જવાની રજા માંગે. હરમ ધામજી, ભૂદેવ ને કેજો કે પિંગલ ગણપો મોટું છે માટે જાન જાડેરી આવશે, ઉત્તરાની તૈયારી રાખે. જેવી આજ્ઞા બાપુ. મનનો ખબર હોય આપણો કુટુંબ કવિડ્યો છે, આપણો ગઢ કવિડ્યો છે. કહી દે એ ગોર દાદા, અમારા મહારાજા કઈ જેવા તેવા નથી. એક રજવાડો કરે, બરાબર છે. પેલો વેલો વરો છે, કુટુંબ હામતું છે. જાન થોડીક જાડી આવશે, સગવડ ઠારી રાખજો, એટલે જેથી કરી અમારે જાની યાન બેઠો બેઠ ન આવવું પડે. પ્રધાનજી, હા, તમારા મહારાજા રજવાડો હાકે એમ અમારા મહારાજા અહીંયા રજવાડો હાક્યો. મેં ક્યાં કીધું ગુલફિન કારખાનું હાક. ખાવા વાળા લાવજો એમ. આ પછી તમારી જવાની તો પહેલવાન. હા એમ રસોઈમાં હું બનાવવાના સીઝન પ્રમાણે. તમને શું ફાવે? હા, અમને તો ભૂખમાં ગાજરે હાલે. પણ ગાજરનો તો હલવો હોય છે. તમે શું બનાવવાના? લાડવા ભાવે? લાડવા તમને આવડે? લાડવા આવડતા જોઈએ ને. આવડે તો એ ઘેરે ઘા વાગે. ઘેરે આવશે તો ઘેરે બનાવીએ ને. હે? હા, ઘેરે બનાવશો. તારું ઘરમાં હાલે? પ્રધાનજી, મારું તો ઘરમાં હાલે છે, પણ તારું હાલે? હાલે. ઠીક ઠીક હાલો, અમે જાણ લઈને આવીશું આગળ. કઈ વાંધો નહીં. એ આવા પિંગલા ગડતી ગોરદેવ હાલિયા રે લોલા, એ જવા મારે પૂરણ ગલમો જાડજો. પિંગલા ગડતી ગોરદેવ હાલિયા રે લોલા.